शुरुआत चिंतन शिविर थी। तो नर्मदामां सरकारनी चिंतन शिबिर शुरुआत थई चूकी छे। चार वाग्यानी शुरुआत हती, शुरुआत थई चूकी छे। प्रथम सत्रमां ज मंच पर नाणामंत्री करुण देसाई हाजर छे, मुख्य सचिव राजकुमार, अग्रसचिव प्रथम सत्रमां हाजर छे, मंत्रीओ अधिकारीओ पण शिबिरमां जोडાયા છે। પાંચ વિષય પર 3 દિવસ સુધી અલગ અલગ ચર્ચાઓ કરાશે। 10મી ચિંતન શિબિર માટે મંત્રીઓ અધિકારીઓ પણ કેવડિયા પહોંચ્યા છે। સીએમ સહિત કેબિનેટ મંત્રીઓ અધિકારીઓ કેવડિયા પહોંચ્યા। કેવડિયા કોલોનીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે। તમામ સિનિયર આઈએએસ ઓફિસર, કલેક્ટર, તમામ ગુજરાતની આખી સરકાર કેવડિયા પહોંચી છે અને ચિંતન શિબિર ચાલી રહી છે। चिंतन शिबिर योजावा जई रही छे अने सौ कोई केवड़िया खाते हाल पहुंची रहा छे। खुद सीएम नो काफलो अने आ साथे मंत्रीमंडळ छे तेओ हाल अहीं पहुंची चूक्या छे। अने हाल आप दृश्य पण जोई शको छो कि जे टीम छे ते हाल अहीं पहुंची चूक्या छे। अधिकारीओ साथे तमाम जे चूंटायेला जे प्रतिनिधिओ साथे जे केबिनेट मंडळ छे हाल अहीं उपस्थित छे। राज्य सरकारनी आ बैठक थवा जई रही छे अने लोकोने वधुमां वधु सुशासन सरळ रीते मळी रहे अने एक व्यवस्था जळवाई रहे खूब सरळताथी तमाम जे लोको छे एवो राज्य सरकारनी जे पण जे योजनाओ होय, केन्द्र सरकारनी जे पण योजनाओ होय એ નો સંપર્ક થઈ શકે એ પ્રકારની જે વ્યવસ્થા હોય તેનું પાલન થઈ શકે એ માટે આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવે છે અને હાલ ચિંતન શિબિર અહીં યોજાવા જઈ રહી છે। ટૂંક સમયમાં જેમ લોકો તમામ જે અધિકારીઓ છે, તમામ જે કેબિનેટ મંત્રીઓ છે તેઓ અહીં પહોંચી જશે, ત્યારબાદ આ જે શિબિર છે તે ચિંતન શિબિર છે તે તેના નિયત સમયે શરૂ થઈ જશે। હાલ સીએમ ખુદ અહીં પહોંચી ચૂક્યા છે, સાથે જ મંત્રીમંડળ પણ અહીં પહોંચી ચૂક્યા છે અધિકારીઓ એક પછી એક, કારણ કે સમગ્ર રાજ્યમાંથી 33 જિલ્લાના જે કલેક્ટર છે, ડીડીઓ છે, આ સાથે જે સચિવાલયના અધિકારીઓ છે તમામ લોકો અહીં પહોંચે એટલે નિશ્ચિત રૂપે દરેક જગ્યાએથી તમામ જે અધિકારીઓ છે તેઓ અહીં એક બાદ એક પહોંચી રહ્યા છે અને ટૂંક સમયમાં તેના નિયત સમયે ચિંતન શિબિરની જે બેઠક છે તે શરૂ થશે। કેમેરામેન વિરેન જોશી સાથે સપન શર્મા, જે 24 કલાક। 3 દિવસીય ચિંતન શિબિર આજથી શરૂ થશે અને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેવડિયા ખાતે, એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, ત્યાં આનો પ્રારંભ કરાવશે। ઘણા લાંબા સમય બાદ આ જે ચિંતન શિબિર છે તેની શરૂઆત થનારી છે એટલે આપણી સાથે વાતચીત કરવા માટે કનુભાઈ દેસાઈ, નાણામંત્રી ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું। સર, ઘણા લાંબા સમય બાદ આ જે ચિંતન શિબિર છે તેનું આયોજન, પ્રજાના હિત માટે આ ચિંતન શિબિરનું આયોજન, કઈ પ્રકારની ચર્ચાઓ થઈ શકે છે? આયોજન પ્રજાના હિત માટે તો ખરું જ, પણ સરકાર પ્રજા માટે વધુ સારી રીતે કેવી સેવા કરી શકે એના માટેનું ચિંતન છે અને એ ચિંતનમાં દરેક વહીવટી અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને દરેક તબક્કાના લોકો જે જે સરકારી યોજનાઓ છે એનો લાભ કેવી રીતે થયો અને એમાં કેવી રીતે આપણે વધારે સુધારો કરી શકીએ આ આયોજનનું એક ચિંતન કરવાનું છે અને ત્યાર પછી ફરીથી સરકાર નવા સૂચકાંકો રજૂ કરશે અને આ સૂચકાંકોના હિસાબે આપણે આપણી આગળની રણનીતિ ઘડી છે। સર, મુખ્ય કયા મુદ્દાઓ હશે, પાંચ કયા એવા વિષયો હશે કે જેના ઉપર આ ચિંતન શિબિર કરવામાં આવશે? એ મુદ્દાઓ છે શહેરીકરણ, શિક્ષણ, આરોગ્ય, માળખાકીય વ્યવસ્થાઓ ગામડા ખાતે, આ બધા વિષયોને લઈને ચર્ચા કરવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા એમણે આ શરૂઆત કરી ઘણા લાંબા સમયથી અને ગુજરાત એક રીતે રોલ મોડલ પણ બન્યું છે અન્ય રાજ્યો માટે। હવે આ જે ચિંતન શિબિર હશે તો એ 3 દિવસીય જે બેઠક થશે એમાં કયા પ્રકારની ચર્ચાઓ થશે અને પ્રજાને કેટલા સુધી લાભ મળશે? ગુજરાત આખા દેશનું ગ્રોથ એન્જિન તો સાબિત થયું છે, ઉદ્યોગ અને ઉર્જામાં ગુજરાત સમગ્ર દેશને લીડ કરી રહ્યું છે, ત્યારે આપણે અનેકવિધ સિદ્ધિઓ હાંસલ કરી છે, પરંતુ આ સિદ્ધિઓને વધુ સારી કેવી રીતે હાંસલ કરી શકાય અને લોકોને વધુ ઉપયોગી થાય એ રીતનું કામ કરી શકીએ એ માટે આ ચિંતન શિબિરનો મુખ્ય ઉદ્દેશ છે। ગુજરાતની માથાદીઠ આવક અત્યારે 2,75,000 છે અને એ બતાવે છે ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય થવા જઈ રહ્યું છે। આપ નાણામંત્રી છો, થોડાક સમય પહેલાં જ નીતિ આયોગે પણ એવો રિપોર્ટ આપ્યો કે જે રાજ્યોની મહાનગરપાલિકાઓ છે એમની ક્યાંક આર્થિક સ્થિતિ છે એ બરાબર નથી, શું એ મુદ્દે પણ આ જે ચિંતન શિબિર હશે એમાં કંઈક ચર્ચાઓ થઈ શકે?
નાણાકીય સ્થિતિ માટેની ચર્ચા નહીં, પરંતુ વિકાસ માટે શું શું તકલીફ છે અને એને નિવારવા માટેની બધી ચર્ચા કરવામાં આવશે. બિલકુલ, તો ખૂબ મહત્વપૂર્ણ આ જે ચિંતન શિબિર છે તે થઈ શકે, કારણ કે સામાન્ય જનતા સરળતાથી કઈ રીતે સરકારનો સંપર્ક કરી શકે અને સરકારની તમામ એ સુવિધાઓ કે જે લોકો માટે બની છે એ લોકો સુધી પહોંચી શકે, લોકો સુધી સંપર્ક થઈ શકે એ માટે આ ચિંતન શિબિરનું આયોજન અને સૌ કોઈક એટલે કે ગાંધીનગર સચિવાલય, કેબિનેટ મંત્રી, ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના જેટલા પણ જિલ્લાઓ છે એના કલેક્ટર્સ અને ડીડીઓ અહીં ઉપસ્થિત છે અને 3 દિવસીય જે ચિંતન શિબિર યોજાનાર છે તેમાં તેઓ સહભાગી થઈ રહ્યા છે. કેમેરામેન વિરેન જોશી સાથે સપના શર્મા, Zee24 કલાક, નર્મદા. મહત્વના મુદ્દાઓ ઉપર અને ખાસ લોકોની જનસુખાકારી માટે ચિંતન શિબિર યોજાનાર છે અને આજથી 3 દિવસીય ચિંતન શિબિર યોજાઈ રહી છે. આપણી સાથે ઋષિકેશ પટેલ, આરોગ્ય મંત્રી, શિક્ષણ મંત્રી ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું. એમને પૂછીશું, સર, 3 દિવસીય ચિંતન શિબિર લાંબા સમય બાદ આયોજન થવા જઈ રહ્યું છે, કેટલી મહત્વપૂર્ણ લોકો માટે? સ્વાભાવિક ચિંતન શિબિર થતી હોય એટલે આ એક પરંપરા ગુજરાતના બહેતર વિકાસ માટે, પ્રજાને પડતી મુશ્કેલીઓ હાલાકીમાં ઝડપથી નિરાકરણ કરવા માટે અને માળખાકીય વિકાસ અને સાથે સાથે વહીવટની અંદર પણ પરિવર્તનશીલતા ખૂબ જરૂરી હોય છે. પરંતુ એ ક્યારે બને કે જુદા જુદા વિષયો માટે એના એક્સપર્ટ હોય, અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય અને એક હોલિસ્ટિક આખો વહીવટનું તંત્ર બેસી અને એના વિશે વિચાર વિનિમય કરે તો જ એ ખરા અર્થની અંદર એ જે મોડલની વાત આપણે કરીએ છીએ એ આપણે મૂકી શકીએ. અને પ્રધાનમંત્રી મોદી સાહેબે હવે તો 24/7 કર્મચારીઓ હોય, અધિકારીઓ હોય કે પદાધિકારીઓ હોય, સતત કામ કરતા રહેવા માટે ટેવાઈ ગયા છે અને એવા સમયે આ બધાને બેસાડી સાથે ચર્ચા કરી, એમાં શિક્ષણનો વિષય હોય, આરોગ્યનો વિષય હોય કે પછી ગ્રામીણ વિકાસનો વિષય હોય, શહેરી વિકાસનો વિષય હોય, અને 24/7 કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ માટે પણ ટાઈમ મેનેજમેન્ટ સ્કિલનો પણ મહત્તમ ઉપયોગ કરી સ્ટ્રેસ પણ ઘટાડી શકાય, એમાં યોગાનું પણ ખૂબ મહત્ત્વ હોય. આવા નાનાથી લઈ અને મોટા વિષયો સાથે, અને હવે તો એઆઈનો વિષય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પણ, કારણ કે ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશનનો યુગ છે અને ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશનના યુગમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી અને વહીવટને સુદૃઢ બનાવી, મજબૂત બનાવી અને નવી ટેકનોલોજી આવતી હોય એટલે એના પડકારો પણ હોય, તો આ બધાની બ્રેઇન સ્ટેરમિંગ સેશન થવાના છે જેની અંદર એમાં ભલામણો પણ થશે, ચર્ચા થશે અને નિષ્કર્ષ પછી જે ભલામણો રાજ્યની બહેતરી માટે અને રાજ્યના વધુ વિકાસ માટે અને વધુ સગવડતાઓ માટે જે ભલામણો અહીંયાથી નક્કી થશે એ પ્રમાણે રાજ્ય અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર એનો અમલ કરશે. યોગા અને ટાઈમ મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ વિષયથી લઈ અને શિક્ષણમાં ગુણાત્મક સુધારો, આરોગ્ય અને પોષણ, ગ્રામીણ વિકાસ અને શહેરી વિકાસ માટેની ચર્ચાઓ અને સાથે સાથે નવી ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળો વિષય પણ, એ હવે આવતા સમયની અંદર આ નવા યુગની અંદર એના વહીવટ માટે ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકાય અને મહત્તમ જે કર્મચારીઓ રાજ્ય સરકારના હોય, જાહેર સાહસોના હોય કે પછી સ્વાયત્ત સંસ્થાના હોય, એમનો પણ એમનામાં પડેલી સ્કિલનો મહત્તમ ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ, આમ જુદા જુદા વિષયો સાથે એક કોમ્પ્રિહેન્સિવ પ્લાન સાથે સરકાર આગળ વધી રહી છે. આ ચિંતન શિબિર છે એમાં દરેક વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ, મુખ્ય તો અધિકારીઓ આવવાના છે અને સાથે સાથે મંત્રીમંડળ પણ આ બધી બાબતો સાથે ચર્ચા વિનિમય કરવાની છે. એટલે ખેત મજૂરથી લઈ અને ઉદ્યોગપતિ સુધીની ચિંતા, ઝડપથી એમને મળતી સગવડો અને જે સંસાધનો રાજ્ય સરકાર તરફથી મળે છે એ સંસાધનોનો ઉપયોગ મહત્તમ કરી અને રાજ્યનો ઉદ્યોગપતિ હોય કે ગામડામાં વસતો ખેડૂત હોય એના સુધી કેવી રીતે ઝડપથી આ બધી જ વાતો પહોંચતી થઈ છે અને હજુ પણ એમાં કેવી રીતે ગતિશીલતા આવે આ બાબતની ચર્ચાઓ થવાની છે. એટલે સ્વાભાવિક કોઈ પણ વાત અને ચર્ચા થતી હોય એટલે બ્રેઇન સ્ટોર્મિંગ થયા પછી અને એમાં પણ એક્સપર્ટના ઓપિનિયન્સ અને આ બ્રેઇન સ્ટોર્મિંગ આ પદાધિકારીઓ અને અધિકારીઓ અને સાથે એક્સપર્ટના ઓપિનિયન સાથે
कई कई भलामणों लागू करवी जोईए ए भलामणों ने आदरणीय भूपेन्द्रभाई पटेल नी सरकार एनो स्वीकार करी अने लागू करी नवी दिशा तरफ 21मी सदी में सर्वप्रथम गुजरात भारत में बने ए दिशा में आगळ वधशे। बिल्कुल, तो 3 दिवसीय जे चिंतन शिबिर योजानार छे तेमां महत्वपूर्ण मुद्दा उपर चर्चाओ थशे अने आ चर्चाओ प्रजाने कई रीते जन सुखाकारी तरफ लई जवामां आवे ते मामले हशे। कैमरामेन वीरेन जोशी साथे सपना शर्मा, नर्मदा।